नमस्कार मित्रों, स्वागत है फिर एक नवा वीडियो पर आपने आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपने जे वाड़ानी जमीन आवेली होय ते शुं कायदेसर थशे के केम ते अंगेना एक महत्वना समाचार सामे आवी रहे छे, तो तेना विशे माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चैनल पर ज्यारे पण अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, शू गामतळ अने सीमतळना वाड़ानी जमीन कायदेसर थई जशे? तो आ वाड़ानी जमीन अंगे एक महत्वना समाचार सामे आवी रह्या छे। तो संपूर्ण विगत जोवा माटे आ वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने वाड़ानी जमीन बाबते आवेला आ समाचार विशेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे आजना संदेशना न्यूज़पेपरनुं कटिंग जोता जईए। तो मित्रों, आजना जे संदेशना न्यूज़पेपरमां आ प्रमाणेना समाचार आवेल छे, तो तेमां विगत आपणे जोता जाइए कि महसूल विभाग आजे सीएम समक्ष प्रेजेंटेशन रजू करशे। 5 लाख थी वधु गामतळ सीमतळना वाड़ा कब्जेदारना नामे करवानी तैयारी। तो तेमां विगतवार जोईए तो गुजरात सरकार 5 लाख थी वधारे गामतळ अने सीमतळना वाड़ा कब्जेदारना नामे करवानी तैयारी करी रही छे। आ संदर्भे महसूल विभागे एक प्रेजेंटेशन तैयार कर्युं छे, जे गुरुवारे मुख्यमंत्री भूपेन्द्र पटेल अने महसूल मंत्री राजेंद्र त्रिवेदी समक्ष रजू थशे। तो मित्रों, आ प्रमाणे जे 5 लाख थी वधारेना गामतळ तथा सीमतळना वाड़ानो जे कब्जेदारो छे तेओना नामे करवा माटेनी तैयारी थई रही छे, अने महसूल विभाग द्वारा आ अंगे एक प्रेजेंटेशन रजू करवामां आवेलुं छे। जे प्रेजेंटेशन आजे માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સમક્ષ રજૂ કરવામાં આવશે। તો આગળની વિગતમાં આપણે જોઈએ મિત્રો, તેના આધારે ટૂંક જ સમયમાં લાખો પશુપાલકો અને માલધારીઓને નવી શરતથી વાડાની જમીનનો કાયદેસરનો કબજો આપવાની જાહેરાત થશે એમ જાણવા મળ્યું છે। તો અમદાવાદ સહિત ગાયકવાડી રાજ્યના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પશુપાલન માટે ગામ કે સીમમાં વાડા આપવામાં આવ્યા હતા। તે પૈકી વર્ષ 1968 પહેલાથી જે પશુપાલકો પાસે વાડાનો પ્રત્યક્ષ કબજો હોય તે કે તેમના વારસદારોને 200 ચોરસ મીટરની મર્યાદામાં આ જમીનનો કાયમી હક આપવામાં સરકારે તૈયારી દર્શાવી છે, જેના પેટે જંત્રીના આધારે પટ વસૂલવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો લાખો પશુપાલકોને અને માલધારીઓને નવી શરતે વાડાનો કાયદેસરનો કબજો મળશે। તો હવે આગળ આપણે વિગત જોઈએ કે મિત્રો, પ્રાપ્ત વિગતો અનુસાર પ્રતિબંધિત સત્તા પ્રકાર એટલે કે નવી શરતે કબજેદારોને નામે વાડા કરવામાં આવશે, જેથી 15 વર્ષ સુધી તેનું વેચાણ થઈ શકશે નહીં। જો કે વીતેલા 54-55 વર્ષને અંતે જે ગામો શહેરોમાં ભળી ચૂક્યા છે અથવા તો શહેરોની નજીક છે તેવા વાડાનો કાયદેસરનો કબજો સોંપવામાં આવશે નહીં। તો મિત્રો, આ પ્રમાણે જે 15 વર્ષ સુધી તેનું વેચાણ થઈ શકશે નહીં, કારણ કે તે પ્રતિબંધિત સત્તા પ્રકાર એટલે કે નવી શરતથી ફાળવવામાં આવશે। અને આ પ્રમાણે મિત્રો, જે 54-55 વર્ષ જેટલો સમય વીતી ગયો છે એટલે ઘણી જગ્યાએ વાડા આપેલા હશે, તે ગામ કે શહેર છે તે મોટા શહેરોમાં ભળી ચૂક્યા હશે, અને આવા શહેરોની નજીક આવેલા કે શહેરમાં ભળી ગયેલા ગામો હોય તો તેવા વાડાનો કાયદેસરનો કબજો આપવામાં આવશે નહીં। તો મિત્રો, આ પ્રમાણે માત્ર પશુપાલકો જ નહીં, તદુપરાંત આદિવાસી ક્ષેત્રમાં આદિવાસી ખેડૂતો, કબજેદારોની જમીનના વહીવટ, આ ક્ષેત્રમાં ઉપસ્થિત થઈ રહેલા વારસાઈના પ્રશ્નોના નિરાકરણ માટે મહેસૂલ વિભાગે કેટલાક સરળીકરણના નિર્ણયો પણ કર્યા છે। તો મિત્રો, આપણે આગળની વિગત જોઈએ કે ટોચના અધિકારીના કહેવા મુજબ ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નવા નિયમો અને વિવિધ આયામોની વિગતોના પ્રેઝન્ટેશન બાદ મહેસૂલ મંત્રી સ્તરેથી આ સંદર્ભે જાહેરાત થઈ શકે છે। તો મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે 5-1 વર્ષ અગાઉ ગામતળના વાડાનો માલિકી હક આપવા અંગેની જાહેરાત થઈ હતી, જો કે તેમાં હવે સીમતળના વાડા નામે કરવાની સાથે આખી પ્રક્રિયા અમલમાં મૂકાશે તેવું જાણવા મળી રહ્યું છે। તો મિત્રો, આ પ્રમાણે આખા જે ન્યૂઝ આવી રહેલા છે કે માન્ય મુખ્યમંત્રી સમક્ષ આજે મહેસૂલ વિભાગ દ્વારા એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે, અને ત્યારબાદ મુખ્યમંત્રી તથા મહેસૂલ મંત્રી કક્ષાએથી નિર્ણય થનાર છે। તો
આવનાર સમયમાં શું નિર્ણય લેવામાં આવશે તે અંગે સંપૂર્ણ વિગતો આપના સુધી પહોંચાડતા રહીશું. તો મિત્રો, આ પ્રમાણે જે વાડાના કબજા હક બાબતેની આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આશા રાખું કે વાડાની જમીન બાબતે આવેલા એક મહત્વપૂર્ણ સમાચાર વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.